શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી અપા વાત કરે છે, નિર્દોષ ભાવથી પડી રહેવું. પડી રહેવું એટલે આપણે જાતે કાંઈ ના કરવું, એની મેરે ભગવાન ઈચ્છાથી જે થાય એ. પડી રહ્યું એટલે આવું ફ્લેટ થઈ જાવ એવું નહીં, નિર્દોષ ભાવથી પડી રહેવું. તો કાર કર્મ માયા નાશ કરી ન શકે. આપણે વર્તમાનમાં આવે છે કાર કર્મ માયા, એ તમને અડી ન શકે. એ નિર્દોષ ભાવથી પડી રહેવું તો કાર કર્મ માયા નાશ કરી ન શકે, તમે અડી ન શકે. સત્પુરુષ આપણું મન, એમની આજ્ઞા પાળવી તે મન અમર કર્યું કહેવાય. મનનું અમન કેમ થાય? સુંદર વાત કરી બાપા આપે. મન ઉચકીને બાજુ મૂકી રહ્યું નહીં, એ થાય જ નહીં. આનંદ જન્મથી મન ભેગું ને ભેગું કૂટાય છે, તે છૂટું પડતું જ નથી. એટલે તમે કોઈ રીતે મન નકું પડે નહીં. આ એક જ ઉપાય છે કે મન સત્પુરુષ કેમ કરે તો મન અમન થાય, એ છે. બાકી બીજી કોઈ રીતે મન અડી જ ન શકે, એટલું ચંચળ છે. ક્યાંય ને ક્યાંય તમને ચપટી મળે. ઓલા સ્કૂલમાં પડે છોકરાઓ ચપટી મારે અને નીચે બેસી જાય, બોલો પણ જોયા કરે ક્યાં ગયો શું થયું. એવી રીતે મન તો બહુ ચંચળ છે. ગાયનું શિંગડું હોય એનો પણ રાઈનો દાણો મૂકીએ અને જેટલું ઘણી સ્થિર રહે, ગાયના શિંગડા ઉપર રાયન દાણું કે જેટલી ઘડી સ્થિર રહે એટલું મન પણ સ્થિર ના રહે, એટલું મન ચંચળ છે. તો હવે એને વશ કરવાની વાત છે. વશ કરવાનું કામ થાય એમ જ નથી. આનંદ જન્મથી આપણે આનંદ જન્મથી એ મન ભેગું ભેગું રહેશે અને એની કારીગીરી કરતું રહે છે. તો આ એક જ ઉપાય છે, સત્પુરુષ આપણું મન, એને આમાં જોડી જો અને એમની આજ્ઞા પાળવી તે મન અમન કર્યું કહેવાય. સત્પુરુષ એટલું સહેલું કરી દીધું, કોઈ દિવસ મન હાથમાં ના આવે અને એની બોચી પકડીને આપણે નમાઈએ એમ કરીએ એવું થઈ જાય. તો બસ સત્પુરુષની આજ્ઞા પ્રમાણે રહેવું તો મન અમન કર્યું કહેવાય. પોતામાં સૌથી વધુ અવગુણ ભાસે તે ભગત. આમ દાદાગીરીની કરણ એ તો
સત્સંગ બહાર કરે, પોતાનો સૌથી અવગુણ ભાષે આપણે પોતામાં અવગુણ ભાસતું જ નથી. કોઈ દિવસની કદાચ થોડું ઘણું થાય તો એ પંપારી આપીએ, આવા હોય એ તો એવું હોય ચાલે. અમે ખંભાતમાં જતા એક ટ્રેક્ટર પાછળ લખેલું, પાછળ પટ્ટી મારી કે તું તારું જો, તું તારું જો. અને ખરેખર એ ઉપદેશ બધાને લાગુ પડે. એટલે આપણો પોતાનો અવગુણ જોવાતું જ નથી, દેખાતો જ નથી. અને દેખાય તો આપણે રાઉન્ડ અપ કરી નાખીએ, હોય તો આટલું તો ના હોય એવું કહી નાખે. પણ એટલું તો જરાક મનને છૂટ આપે, સત્પુરુષની આજ્ઞામાં રહીએ એટલે બહુ મોટી રાહત થઈ જાય. પણ જરાક છૂટ છટકી, મન છટક્યું, ક્યાંય ક્યાંય કંઈ કોથા ખવડાવીએ ક્યાંય. એટલે ટૂંકમાં સત્પુરુષની આજ્ઞામાં રહેવું, બરાબર પાકે પાય રહેવું. સત્પુરુષ એનું મન, આપણું મન એ બનાવી દેવું. પોતામાં સૌથી અવગુણ ભાષે તે ભગત. ખરેખર ભગત તો આ મોટી મારા ફેરવે અને જાત જાતનો તાઇફા કરે એ ભગતની, એ ભગત વ્યાખ્યા. એ લોકમાં ભલે કહેવાતું હોય પણ ખરેખર ભગત તો આ જ છે. પણ સત્પુરુષની આજ્ઞામાં રહેવું એ ભગત. સત્પુરુષની આજ્ઞા એટલે મારાથી લઈને બધી આજ્ઞામાં આવી જાય એટલે આપણે નિશ્ચિંત રહીને સત્સંગ કરી રાખો. સજાન સાંઈ મહારાજ જય.